नमस्ते मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल पर। आज आपणे बनावीशु एकदम चटपटी अने एकदम इंस्टंट एवी पॉपकॉर्न भेळ। ते पहला हजी सुधी तमे जो मारी चैनल ने सब्सक्राइब ना करी होय अथवा तो तमे मारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब जरूर थी करी देजो, साथे बाजू में रहेला बेल आइकन ने क्लिक करी देजो जेथी तमने नवी नवी रेसिपी ना नोटिफिकेशन सौथी पहला मळता रहे। आ सिवाय रेसिपी ने लाइक अने शेर जरूर थी करजो। तो चालो आपणे खूब ज चटपटी एवी पॉपकॉर्न भेळ जोई लईए। तेना माटे आपणे अहीं गैस पर एक कूकर मूकीशुं, 3 चमची जेटलू तेल उमेरी दईए। तेल एकदम गरम थई जाय त्यारबाद ज आपणे तेनी अंदर मकाईना दाणा उमेरवाना छे। अहीं मैं छूटक मकाई जे मळे गाममां ते ज लीधी छे, कोई पेकेट के कोई ब्रांडनी मकाई नथी। हवे आपणे मकाई एड कर्या बाद थोड़ू आवी रीते तेलनी अंदर मिक्स करी लईए। અહીં જો તમે તેલનું પ્રમાણ થોડું વધારે રાખશો તો પોપકોર્ન વધારે સરસ બનીને તૈયાર થશે। હવે આપણે કુકરની રિંગ રેવા દેશું અને તેની વિસલ કાઢી અને આવી રીતે કુકરને બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમને આપણે ફૂલ રાખવાની છે અને 2 મિનિટ માટે આપણે પોપકોર્ન બની જવા દઈએ। પોપકોર્ન બનાવતી વખતે ખાસ ધ્યાન તમારે એ જ રાખવાનું કે ગેસની ફ્લેમને ફૂલ હાઈ જ રાખવાની અને આવી રીતે થોડું ચલાવી લઈએ। 1 થી 2 મિનિટની અંદર આપણા પોપકોર્ન બનીને તૈયાર થઈ ગયા છે। અહીં તમે પોપકોર્ન બનાવતી વખતે તેલની અંદર હળદર અને મીઠું પણ ઉમેરી શકો છો। આવી રીતે આપણે પોપકોર્ન બનાવી લીધા છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ પોપકોર્ન બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેમાંથી ભેળ બનાવવાનું શરૂ કરીશું। અહીં 2 વાટકા જેટલા પોપકોર્ન લીધા છે અને તેની અંદર 1 ટમેટું ઝીણું સમારેલું એડ કરી દેશું, 1 ડુંગળી ઝીણી સમારેલી એડ કરી દેશું, ડુંગળીને સ્કીપ પણ કરી શકાય। હવે 2 ચમચી જેટલું કેપ્સિકમ લીલું મરચું ઝીણું સમારેલું એડ કરી દઈએ અને ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ। અહીં આ ભેળમાં કોથમીરનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈએ અને થોડું સંજળ પાવડર એડ કરી દઈએ। હવે ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને ત્યારબાદ તેની ઉપર 1/2 કપ જેટલી ઝીણી સેવ આપણે એડ કરી દેશું। અહીં તમારે જેવી તીખી ભેળ જોતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર અને લીલા મરચાં એડ કરી દેવાના। હવે 1 લીંબુનો રસ એડ કરી દેશું અને બધી વસ્તુને સારી એવી રીતે મિક્સ કરી દેશું। અહીં તમને એમ લાગશે કે પોપકોર્નની અંદર બધા મસાલા અને વેજીટેબલ એડ થવાથી પોપકોર્ન ઢીલા પડી જાય છે, પરંતુ ના, આ ભેળ બની જાય તો પણ પોપકોર્ન એવા ને એવા જ ખૂબ જ ક્રિસ્પી રહે છે। એકદમ ટેસ્ટી એકદમ ચટપટી એવી આપણી પોપકોર્ન ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને સર્વ કરી લઈએ। અહીં તમે આ ભેળની અંદર ટોમેટો કેચઅપ કે પછી આંબલીની ચટણી કે પછી લીલા મરચાંની તીખી ચટણી પણ ઉમેરી શકો છો। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ પોપકોર્ન ભેળ ઉપરથી આપણે ઝીણી સેવથી ગાર્નિશ કરી દઈએ અને ત્યારબાદ લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈએ। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બાજુમાં રહેલા 2 લાઇકનને ક્લિક કરી દેજો। આ સિવાય બાકીની બધી રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ અને પ્લેલિસ્ટને જરૂરથી ચેક કરજો। તો તમે ક્યારે બનાવો છો એકદમ ચટપટી અને ટેસ્ટી એવી પોપકોર્નની ભેળ? ફરી મળીશું એક નવી ઇઝી ટ્રેડિશનલ અને યુનિક રેસીપી સાથે। થેન્ક યુ।